जय हिंद विद्यार्थी मित्रों, आज ना वीडियो में आपने चर्चा करवाना है धोरण 9 मैथ्स चैप्टर नंबर 9 समांतर बाजु चतुष्कोण और त्रिकोण ना क्षेत्रफल नी अंदर नो खूब ज इम्पोर्टेंट टॉपिक एक ज पाया ऊपर और समांतर रेखाओं नी जोड़ वच्चे ना आवेला समांतर बाजु चतुष्कोण विषय। तो चलो शुरू करिए। तो एक ज पाया पर और समांतर रेखाओं नी वच्चे नी जोड़नी आकृतियों में आपणे बनी गया था तेरी अंदर आपने जो आना है समांतर बाजू चतुष्कोण है। तो आपने आवी कोई आकृति आपके लिए हुई जेनी अंदर बे समांतर बाजू चतुष्कोण आपने आपे लगे क्या है। तो चतुष्कोण पहले जो है पी क्यू सी और डी, चतुष्कोण पी क्यू सी और डी। बीजो जो समांतर बाजू चतुष्कोण है उसका नाम है ए बी सी और डी। क्या कहा गया ए बी सी डी और पी क्यू सी। હવે ABCD અને PQCD એ બે સમાંતર રેખા કયા કઈ? તો કે બે સમાંતર રેખા કઈ DC અને PB ની વચ્ચે આવેલા છે। સમાંતર રેખા DC અને PB બરાબર, DC અને PB આપણે જોઈએ તો ક્યાંય છેદે છે ખરા આગળ જતા નહીં, માટે બે સમાંતર રેખા DC અને PB ની વચ્ચે આવેલા છે બરાબર। અને તેનો પાયો પાયો કયો છે? DC। અને DC પાયો કેવો છે? સામાન્ય, મતલબ કે એક જ છે। તો મતલબ તેનો પાયો કયો થયો? DC। તો આવી કોઈ આકૃતિ આપેલી હોય અને એના ક્ષેત્રફળ શોધવાના હોય તો આપણે આગલા ધોરણમાં ચર્ચા કરી ગયા હતા જો તમને ખ્યાલ હોય તો બરાબર। બે સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિની અંદર આપણે ચોરસ વિશે માહિતી મેળવી હતી કે આવી કોઈ આકૃતિ હોય તો તેમાં રહેલા પૂર્ણ ચોરસ ચોરસનો અડધો ભાગ બરાબર અને અડધા ભાગથી ઉપર જેટલો ભાગ ચોરસે રોકેલો હોય તે ભાગોનો સરવાળો કરીએ તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળતું હતું। હવે એ પ્રવૃત્તિ જે આપણે આગળ ધોરણોમાં ભણી ગયા હતા તેને આપણે પ્રેક્ટિકલ કરીને સમજીએ। તો બીજી પ્રવૃત્તિ પ્રેક્ટિકલ સમજીએ। આપણને આવી સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આપેલી છે કે ચતુષ્કોણ એબીસીડી બરાબર અને તેમાં રેખાખંડ DE દોરેલો છે। હવે આપણે એ ડી ઈ ત્રિકોણ એ ડી ઈ ને એકરૂપ ત્રિકોણ બીજો એવો ને એવો સેમ દોરીને આ સાઈડ મૂકીએ બરાબર। તો ત્રિકોણ એ ડી ઈ ને એકરૂપ ત્રિકોણ આપણે દોરીએ તો કે બી સી અને અહીંયા સેમ એવો જ એકરૂપ ત્રિકોણ જેને નામ આપીશું એફ બરાબર। તો અહીંયા સેમ એવો ને એવો એકરૂપ ત્રિકોણ દોરતા આપણને શું મળ્યું? એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચેની બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને મળ્યા। કયા કયા લખીએ? તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ કયો મળ્યો? ઈએફસી અને ડી। ઈએફસી અને ડી સમજવા માટે આપણે અહીંયા બી ને નામ આપીએ એ ડેશ અને સી ને નામ આપીએ આપણે અહીંયા ડી ડેશ। ઓકે, ખાલી સમજવા માટે। તો જો DC એ શું થયું? એનું એક જ પાયો અને બે સમાંતર રેખાઓ કઈ કઈ? તો કે બે સમાંતર રેખા DC અને બીજી સમાંતર રેખા કઈ હતી? AF AF ની વચ્ચે બરાબર। તો બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને મળ્યા જે સમાંતર રેખા DC અને સમાંતર રેખા AF ની વચ્ચે છે બરાબર। હવે આપણને ખબર છે કે ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF આ બંને કેવા છે? એકરૂપ ત્રિકોણ। તો આના ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીએ? તો પ્રેક્ટિકલી સમજીએ। તો ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ BCF BCF થશે બરાબર। માટે એને આપણે આ રીતે પણ લખીએ ને કે ત્રિકોણ ADE એકરૂપ ત્રિકોણ, જે આપણે સમજવા માટે નામ લીધું હતું કે A ડેશ D ડેશ અને F બરાબર। તો ત્રિકોણ A ડેશ D ડેશ F, તો જે ક્ષેત્રફળ આ ત્રિકોણનું થશે સેમ એટલું જ ક્ષેત્રફળ આ ત્રિકોણનું થશે। કેમ? તો કે બંને એકરૂપ ત્રિકોણ છે માપ,
બાજુઓનો માપ કેવો છે સરખા માટે અહીં એવું લખાય કે એરિયા ઓફ માટે એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ એરિયા ઓફ A ડેશ D ડેશ F બરાબર તો એરિયા ઓફ ADE બરાબર એરિયા ઓફ A ડેશ D ડેશ F આપણને મળે સેના મુજબ ભાઈ ત્રિકોણ એકરૂપ છે એટલે તો આપણે એરિયા આનો શોધવો હોય કે A B C D બરાબર ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ A B C D નો એરિયા શોધવો હોય તો કઈ રીતે શોધાશે વળી એરિયા ઓફ A B C D બરાબર એરિયા ઓફ A D E A B C D નો એરિયા શોધવો હોય તો એરિયા ઓફ શું થશે A D E વત્તા એરિયા ઓફ E A ડેશ C D અથવા તો E B C D એરિયા ઓફ E B C અને D અહીંયા શું કર્યું આપણે કે ભાઈ આપણને ABCD નો એરિયા શોધવાનો હોય ક્ષેત્રફળ તો આપણને આનું ક્ષેત્રફળ આના જેટલું સમાન બન્યું તો આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળનો સરવાળો કરતા આપણને આખાનું ક્ષેત્રફળ મળશે તો અહીંયા એ લખ્યું છે કે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ DDE વત્તા એરિયા ઓફ EBC ને D હવે એરિયા ઓફ ADE બરાબર આપણે અહીંયા પહેલા શું શોધ્યું કે એરિયા ઓફ ADE બરાબર એરિયા ઓફ A'D'F મળ્યું તો આપણને તો લખીએ કે એરિયા ઓફ ADE બરાબર A'D'F મતલબ કે A'D'F વત્તા એરિયા ઓફ EBCD હવે એરિયા ઓફ A'D'F A'D'F અને એરિયા ઓફ EBCD બરાબર આપણને શું મળી જશે સમાંતર બાજુ ચતુષ્કોણ જે આપણને બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા આપેલું છે કયું EFCD બરાબર એરિયા ઓફ EFCD થાય કઈ રીતે તો કે અહીંયા જે કહી દીધું સેમ એ અહીંયા થશે કે ભાઈ આ એકરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ બરાબર આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટે એરિયા ઓફ ABCD બરાબર એરિયા ઓફ EFCD બરાબર તો આ જે પરિણામ આપણને મળ્યું આ પરિણામ પરથી આપણે એવું કહી શકીએ કે એક જ પાયા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે સમાન હોય છે જે આપણે અહીંયા સાબિત કરીને સમજ્યા બરાબર એના પરથી આપણે અમુક તારણો લઈએ તો આગળની થિયરી સમજ્યા પછી ત્રણ વિધાનો જે આપણે યાદ રાખવાના છે વિધાન નંબર 1 કે જો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ હંમેશા કેવા હોય છે સમાન શું તો કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ હંમેશા કેવા હોય છે તેના ક્ષેત્રફળ સમાન હોય છે વિધાન નંબર 2 એવું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ તેના પાયા મતલબ કે તેનો જે પાયો છે એ અને તેને અનુરૂપ વેધ બરાબર પાયા અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલો હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ તેના પાયા અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલો હોય છે વિધાન નંબર 3 એવું કહે છે કે જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બે આકૃતિ એક જ પાયા અને બે સમાંતર રેખાઓની એક જોડની વચ્ચે આવેલી આકૃતિ હોય એક જ એવી રીતે દર્શાવી હોય બરાબર તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું હોય છે અડધું હોય છે બરાબર તો આ ત્રણ વિધાનો આપણે યાદ રાખવાના છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર તમે ચાહો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી એક જ પાયા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે બરાબર આગલા વિડીયોમાં આપણે આના જ રિલેટેડ દાખલાઓની ચર્ચા કરીશું જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાંથી બેલ આઇકન આપેલું છે તે દબાવો જેથી કરીને હું મારો નવો વિડીયો જ્યારે પણ અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે જય હિન્દ